വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാനനാംബുജം പൂജിതം സുരനരോത്തമേർമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണേ ശ്രീ സ്വാമി നാരായണായ നമോ നമഃ. ശ്രീ സഹജാനന്ദായ നീലകണ്ഠായ ച നമോ നമഃ. ശ്രീ ഗുരുചരണ കമലേഭ്യോ നമോ നമഃ. ബോളോ ശ്രീ സ്വാമി നാരായണ ഭഗവാനനി. ശ്രീ ഹരി കൃഷ്ണ മഹാരാജനി. ശ്രീ ഘനശ്യാം മഹാരാജനി. കഥ സാംഭളനാര ബധാജ് ഭക്തോനെ ഖൂബ് ഹേതുതി ജയ് ശ്രീ സ്വാമിനാരായണ. ശ്രീ ഹരി ചരിത്രാമൃത സാഗർ പൂർ ചോഥു തരംഗ 103 ഭഗവാൻ ശ്രീഹരി અદ્ભુત વાતો કરે છે. શ્રી હરિ બોલત ભયે ચી મન રાવ સે વાત ભજન કરત શ્રી કૃષ્ણ કો સો પ્રગટ હે સાક્ષાત. શ્રી હરિ બોલત ભયે ચી મન રાવ સે વાત भजन करत श्री कृष्ण को सो प्रगट है साक्षात. भगवान श्री हरि चिमन राव जी ने कहे छे, दीवान साहेब अमदावाद ना दीवान हता, आपने तो श्री कृष्ण भगवान नु भजन करवानु छे, अने तेवो अत्यारे साक्षात प्रगट बिराजमान छे. બહુ સાચી વાત છે. ગઈકાલની કથાનો આખો પ્રસંગ થોડો મનમાં તાજો કરી લેજો. કુમારગી માણસોએ મહારાજ ઉપર કેવા માછલા ધોયા છે, કેવા માછલા! અને એવી કડવી કુમારગી માણસોની કુત્સિત વાતો, ગંદી વાતો ચિમનરાવજી ભગવાન પાસે આવીને રજૂ કરે છે. સમર્થ છે, ધારે તે કરી શકે એટલા ઐશ્વર્યશાળી હોવા છતાં ભગવાન શ્રીહરિ કેટલી ધીરજથી એ વાત સાંભળી શકે છે! જોયું તમે કેટલી ધીરજથી! અને મહારાજે તો બહુ સરસ વાત કરી. કાલે આપણે જોયું હતું ને, અમે તો ક્ષમાને અમારું શસ્ત્ર માનીએ છીએ, ધર્મની સિદ્ધિ એ જ અમારા માટે સાચી સિદ્ધિ છે. આ ભગવાન શ્રીહરિનો જવાબ હતો. શું આપણી સામે કોઈ અસત્યનું, કોઈ અધર્મનું, કોઈ અનાચારનું શસ્ત્ર ઉપાડે ત્યારે આપણે એની સામે સત્યથી, સદાચારથી, નૈતિકતાથી લડી શકીએ છીએ? કોઈ અનીતિથી બોલે આપણે એની સાથે નીતિથી બોલી શકીએ છીએ? ભગવાન બુદ્ધનું એક સૂત્ર હતું. ક્રોધનો જવાબ કરુણાથી આપજો. વાત આ નાની છે, પણ આ વાતે ઇતિહાસના એટલા બધા કરુણ પાનાઓ બદલી નાખ્યા છે. સમય ઓછો છે, બાકી દ્રષ્ટાંતો આપું તમને. ખૂનખાર લૂંટારાઓના જીવન દિવ્ય બની ગયા છે. ક્રોધનો જવાબ કરુણાથી આપજો. કાળા રંગ ઉપર કાળો રંગ કરવાથી દિવાલ ધોળી ક્યારેય નથી બનતી. કાં દૂર થઈ જાઓ, કાંઈના એને છોડી દો, એ બરાબર છે. શાસ્ત્રનો અર્થ એવો નથી ક્રોધી માણસથી દબાયેલા રહીએ, અસત્યથી આપણે પીડિત રહીએ, અનીતિથી આપણે ત્રાહિત રહીએ. શાસ્ત્ર આપણને નપુંસક નથી બનાવતા, નમાલા નથી બનાવતા. બળવાન થવું જોઈએ, વીર્યવાન થવું જોઈએ, શૌર્યવાન થવું જોઈએ, પણ ધર્મના માર્ગે, નીતિના માર્ગે. બરાબર ને દાદા? મહારાજ કહે છે અમારે તો ભજન કરવું છે, ભગવાન તો પ્રગટ છે. અને વાત એ સાચી, જેને ભજન કરવું હોય ને એના હૃદયમાં શાંતિ રહે, બાકી જેને ભજન ન કરવું એને ઝઘડો ઝઘડો ને ઝઘડો.
એટલી જબરજસ્ત મહારાજ વાત કરે છે, તમે ધ્યાનથી સાંભળજો, પકડો છો સારું એટલે હવે વાંચી જાજો. ઇનકો દ્રઢ વિશ્વાસ હે ઓર કો નહી વિશ્વાસ, જો જો વિઘ્ન આવહે સો સબ કરહી નાશ. ઇનકો દ્રઢ વિશ્વાસ હે ઓર કો નહી વિશ્વાસ, અમને તો ભગવાનનો વિશ્વાસ છે, એ પ્રગટ છે, એ જે કરશે સારું જ કરશે, બીજા કોઈનો અમને ભરોસો નથી, અને અમને ખાતરી પણ છે એ ભગવાન શ્રી કૃષ્ણ અમને ક્યારેય વિઘ્ન નહીં આવવા દે. અને જે વિઘ્ન આવશે એનો એ પ્રભુ વિનાશ કરી નાખશે. કેવી અદ્ભુત વાત છે, હું વારંવાર કથામાં કહું છું, ભગવાનને કરતા જાણીએ એના કરતા વિશેષ સમજણ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજણ. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે, બોલું છું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજણ એટલે ભગવાનને કરતા જાણવા. તે એક સમજણ આવી જાય એટલે બાકીની 99 સમજણની જોડે ઓટોમેટિક મફતમાં ફ્રી ઓફ ચાર્જ આવી જાય છે. પણ આ બોલવાથી નથી આવતી, જેટલી સરળ છે બોલવામાં એટલી જ આ વાત જીવનમાં ઉતારવાની અઘરી છે. વચનામૃત કાર્યાણીનું 9મું, હું ભૂલતો ન હોતો, માફ કરજો, કાર્યાણીનું 9મું, ભગવાનને સર્વ કરતા જાણવા એ જ પરમ કલ્યાણ છે, એ જ પરમ કલ્યાણ છે. આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું છે ત્યારે ધર્મનો વિચાર કરી, પુરુષાર્થને આગળ રાખી, ભગવાનને સદગુરુની કૃપા વિચાર કરી અને પગલા ભરીએ. પણ આપણા સિવાયનો એક્સ વાય ઝેડ કોઈ પણ માણસ ગમે તે કામ કરે છે એમાં ભગવાનની ઈચ્છાને જ પ્રધાન રાખીએ તો સુખ રહે. ભગવાનને કરતા જાણવા એના કરતા સર્વ કરતા જાણવા, સારું થયું તો પણ એ, ખરાબ થયું તો પણ કરનારા એ, કરતા જાણવા એના કરતા સર્વ કરતા જાણવા, સર્વ કરતા જાણવા એના કરતા પણ હિત કરતા જાણવા. આ હિત કરતા જાણવા એનું જ નામ વિશ્વાસ. શું કહેવાય દાદા, બોલો. વિશ્વાસને સમજવા માટે વર્ષો કાઢવા પડે એવું છે. ઇનકો દ્રઢ વિશ્વાસ હે ઓર કો નહી વિશ્વાસ, જો જો વિઘ્ન આવહે સો સબ કરહે નાશ. ઇનકો દ્રઢ વિશ્વાસ હે, અમને આ ભગવાનનો વિશ્વાસ છે, બીજાનો અમને વિશ્વાસ નથી. કોઈ પણ વિઘ્ન આવશે અમારા ભગવાન અમારા વિઘ્ન દૂર કરશે. ઘણીવાર કથામાં કહું છું, શ્રદ્ધા ને વિશ્વાસ આ બે તત્વ એવા છે, કલ્યાણના માર્ગે ચાલનારા માણસ માટે પગ સમાન છે. બે પગ હોય એ જ ચાલી શકે, એ જ દોડી શકે. એક પગવાળો દોડી ન શકે, પગ વિનાનો માણસ ચાલી પણ ન શકે. બસ એવી જ રીતે કલ્યાણના માર્ગે ચાલવા માટે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. તુલસીદાસજી મહારાજે આંખની ઉપમા આપી, શ્રદ્ધા ને વિશ્વાસ આંખ હશે તો જ અધ્યાત્મ માર્ગના માર્ગને જોઈ શકશો આપણે. વિશ્વાસની જ્યારે વાત ચાલે છે ત્યારે થોડું કહી દઉં, ત્રણ વિશ્વાસ મેળવવા અતિ અઘરા છે. દુનિયાના મહાપુરુષોની આ અમૃતવાણી છે. એક, પોતાની જાત ઉપર વિશ્વાસ કેળવવો અતિ અઘરો છે. ત્યાર પછી મોટા પુરુષના વચન ઉપર વિશ્વાસ કેળવવો એના કરતા અઘરો છે. અને ત્યાર પછી ભગવાનના અસ્તિત્વ ઉપર વિશ્વાસ કેળવવો એના કરતા આગળની વસ્તુ છે. ભગવાન પ્રગટ છે, અણુ અણુમાં સમાયેલા છે, બોલવું સહેલી વાત છે. વિનોબાજી ભાવે જેલની અંદર રહીને
ગીતાનો કર્મયોગ નામનું પુસ્તક એમનું જે પ્રવચન છે સાંભળો ને તમારા રૂવાડા ઉભા થઈ જાય. શું આ મહાપુરુષોએ અનુભવની વાણીઓ પ્રગટ કરી છે. વિશ્વાસ પંચક વિનોબાજી ભાવેનું 5 પ્રકારના વિશ્વાસ બહુ દ્રઢ આ જીવનમાં બહુ મજબૂત હોવું જોઈએ. તમે જે જે મહાપુરુષોને જુઓ આપણા પૂજ્યપાદ ગુરુજી અને દાદા ગુરુજી વિશ્વાસનું ઉદાહરણ કેવું. ઘણી નાની ઉંમરમાં ગુરુજીને સાધુ બનવાની ઈચ્છા અને દાદા ગુરુજી ટકોર કરી જા બેટા તું ઘનશ્યામ મહારાજને પૂછી લે, ઘનશ્યામ મહારાજ જો પરમિશન આપે તો હું તને સાધુ કરું. એક સદગુરુની રમૂજમાં કરેલી ટકોર, પણ એક સારા શિષ્યે એ ટકોરને કેવી ગાંઠ મારીને પકડી. કહેવાય છે ને આકાશમાંથી ટપકતું પાણી તો એનું એ જ છે. એ જ પાણી આકાશમાંથી ટપકતું સ્વાતિ નક્ષત્રનું એ જ પાણી કેળમાં પડે કપૂર બને, સર્પના મોઢામાં જાય ઝેર બને, કાલુ માછલીના મોઢામાં જાય કરોડો રૂપિયાનું રતન બને, અને છીપના મોઢામાં જાય તો પથરો થઈ જાય, સંખલું કે છીપલું થાય. એનું એ જ પાણી પાત્ર પ્રમાણે એની ગુણવત્તા બદલાઈ જાય છે. એમ ભગવાન અને સત્પુરુષ તો એના એ જ છે. આ એ જ શ્રીજી મહારાજ છે જેમણે દાદા ખાચરને, પર્વતભાઈને સુખ આપ્યું, જીવુબા લાડુબાને સુખ આપ્યું, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સુખ આપ્યું. આ એ જ મહારાજ છે જે આપણને મળ્યા છે. આપણે મૂર્તિનું સુખ નથી જોઈએ એવું માણી શકતા, એનું કારણ આપણી પાત્રતા નમાલી છે, આપણી પાત્રતા નબળી છે. કઈ પાત્રતા? વિશ્વાસ. જબરજસ્ત વિશ્વાસ ઉપર તો જેટલું બોલું ને જેટલું બોલું ઓછું પડે. દાદા ગુરુજીની ટકોર ગુરુજીએ પકડી, નાની ઉંમર પણ કેટલો મોટો વિશ્વાસ. એક પગ ઉપર ઉભા રહી સુરતમાં એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આજે છે. એ મૂર્તિ સામે અખંડ માળા શરૂ કરી, હે મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, મારે સાધુ બનવું છે, મને રજા આપો. અમી ભરેલી નજર રાખો નારાયણ મુનિ દેવરે, દર્શન આપે દુખડા કાપો, એ નારાયણ મુનિ દેવરે. ઘનશ્યામ મહારાજને એવી પ્રાર્થના કરી, મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય, ગાલે ટપલી મારે સાધુ બનવાની જાણે કે પરમિશન આપી મહારાજે, અને સંત દીક્ષા ગ્રહણ કરી. એક વિશ્વાસમાં કેટલી મોટી તાકાત હોય છે, કેટલી મોટી તાકાત. આ ભૌતિક જગત જેટલું દેખાય છે ને, એક માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો તે એક માણસ બાજુવાળા પડોશી સુધી નથી ગયો. એક માણસે એક જિંદગીમાં 1000 જિંદગીમાં ન કમાય એટલા પૈસા કમાઈ લીધા, તો એક માણસે એક જિંદગીમાં 1000 રૂપિયા નથી ભેગા કર્યા, એવા પણ જીવન આ દુનિયામાં ઘણા છે. એક માણસે હિમાલય ચડી આવ્યો, લંગડો માણસ, જાણો છો ને તમે, આંધળો માણસ. અને ઘણા માણસો એવા આળસુના પીર પાક્યા છે કે ગામને એક પ્રદક્ષિણા નહીં કરી હોય. કેમ? આ ભૌતિક જગતની જેટલી સિદ્ધિ છે આ બધાના મૂળમાં આત્મવિશ્વાસ કામનો છે. આત્મવિશ્વાસ વિના ભૌતિક જગતનું એક પણ કાર્ય નથી થતું. અને આધ્યાત્મિક જગતની જેટલી સિદ્ધિ છે એ બધાના મૂળમાં પરમાત્માનો વિશ્વાસ છે. તમને ભગવાન ઉપર જેટલો વિશ્વાસ મજબૂત એટલા આધ્યાત્મિક માર્ગમાં તમે આગળ વધી શકો. તમને તમારી જાત ઉપર જેટલો કોન્ફિડન્સ આત્મવિશ્વાસ મજબૂત એટલા જ તમે ભૌતિક જગતમાં આગળ વધી શકો. અમેરિકા વાળા ડોલર ઉપર લખે છે, ઇન ગોડ વી ટ્રસ્ટ, અમે ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ છીએ. બાઇબલમાં વિશ્વાસ ઉપર એટલું બધું લખાયું છે, કુરાનમાં વિશ્વાસ ઉપર એટલું બધું લખાયું છે, વિદેશના ધર્મો પાસે
બીજી જાજી સદાચારની આધ્યાત્મિકતાની અંતરશુદ્ધિની બહુ વાતો નથી, પણ વિશ્વાસની જબરજસ્ત આ લોકો પાસે વાતો છે. અમેરિકાના ડોક્ટર મુલરની આ સત્ય ઘટના છે. ડોક્ટર મુલર ક્રિશ્ચિયન હતા, ચર્ચમાં નિયમિત જતા હતા, ચર્ચથી પ્રેરણા લઈ ગરીબોની સેવા માટે જોડાયા. બધું બંધ કરી પોતાની બધી લક્ષ્મી ગરીબોમાં વાપરી દીધી. ઓર્ફનેજ, અનાથાશ્રમ ખોલ્યો, અનાથ ગરીબોના બાળકોને લઈ અને એની ખૂબ સેવા કરે, પણ સેવામાં વ્યસ્ત, પૈસા ભેગા ન કરી શકે. પણ એને વિશ્વાસ હતો કે ભગવાન ભૂખ્યા જગાડે છે, ભૂખ્યા સુવાર્તા નથી. સત્ય ઘટના. આજની વાર્તામાં તમે ડોક્ટર શૈલેષ સગપરિયા એટલી સરસ વાતો કરે છે, બધી લગભગ સત્ય ઘટનાઓ છે. એની જાજી વાતો આત્મવિશ્વાસ ઉપર છે. ભગવાન સ્વામિનારાયણ એક સત્સંગી ભક્ત છે, પણ આ આજની વાર્તા દિવસના 1 લાખથી 5 લાખ માણસો સાંભળે છે અને અત્યંત પ્રેરણા મેળવે છે. શૈલેષભાઈને અમે ઇન્ડિયા મળ્યા, ઉત્સવ વખતે આનંદ થયા આપણને. એક નાનકડો માણસ કેટલું મોટું પ્રેરણા બળ દુનિયાભરને પૂરું પાડી શકે, જીવંત દાખલાઓ દ્વારા. ડોક્ટર મુલરની આ વાત. અનાથાશ્રમમાં એક દિવસ, આ તો ગરીબોની સેવામાં છે, રસોઈયો આવ્યો, એને કહ્યું કિચનમાં કોઈ પણ વસ્તુ કુક કરવા માટે બનાવવા માટે નથી, સીધું ખૂટી ગયું છે. થોડી વાર તો ડોક્ટર મુલર મૂંઝાયા, પણ એને તુરંત વિચાર થયો કે આટલા દિવસ સુધી જેણે મારી રક્ષા કરી આજે નહીં કરે. એ તમે બિરુદ પાળ્યું તમારું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું, તમે ગર્ભવાસ ત્રાસ તાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો બધા ભક્તો યાદ કરી રાખજો. હા, સ્વામીએ શું લખ્યું છે અદભુત. ડોક્ટર મુલરના મનમાં વિચાર આવે, આટલા દિવસ સુધી જેણે રક્ષા કરી, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, માતાના ગર્ભમાં હતા ત્યારે રક્ષા તમે કરી, તો આજે નહીં કરો. બધા શાસ્ત્રના મૂળમાં આ જ છે, વિશ્વાસ. આપણે જ્યારે ભગવાનનો વિશ્વાસ ભૂલી જઈએ છીએ ત્યારે ક્રોધમાં આવી જઈએ છીએ, ત્યારે આપણે ધર્મને તોડી નાખીએ છીએ, ત્યારે આપણે નિર્ણાયક બની ગમે તે કામ કરી નાખીએ છીએ. ખરેખર નિર્ણાયક ભગવાનને રહેવા દઈએ. શ્રીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે, જો અમને તો ભગવાનનો વિશ્વાસ છે, બીજાનો નથી. શ્રી કૃષ્ણ પ્રભુ પરમ કૃપાળુ છે. મથુરાથી ગોકુળમાં ગયા, હૃદયમાં ઘણું હેત રાખીને તેમણે ગોવાળોની રક્ષા કરી. ભક્તોની રક્ષા કરવા માટે તેઓ રાત દિવસ તેમની પાછળ પાછળ ફરે છે. ભગવાન તો હંમેશા અજીત રહ્યા છે, જગતમાં તેનાથી સમર્થ બીજું કોઈ છે જ નહીં. જ્યાં આપણું કોઈ સામર્થ્ય ચાલતું નથી, તે માતાના ઉદરમાં પણ જેણે આપણું જતન કર્યું છે, તે અહીંયા પણ આપણું જતન અને રક્ષણ કરવાના જ છે. આનું નામ વિશ્વાસ. મુસીબત આવે ત્યારે પણ મન વિચલિત ન થાય, મન મજબૂત રહી શકે, આનું નામ વિશ્વાસ. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. તમારો ભરોસો મને ભારી સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી, નરસિંહ મહેતાનું પદ. આપણે થોડો ભરોસો મજબૂત કરીએ, ભરોસો. એક સંતની બહુ સરસ વાત છે, ભક્તિ કરવાની વિધિ શું, વોટ ઇઝ ધ રિચ્યુઅલ્સ ફોર ડિવોશન, તો કે વિશ્વાસ એ જ સૌથી મોટી વિધિ છે. આપણા એક એક નામમાં, અંતરમાંથી, નાભીમાંથી નામ નીકળવું જોઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્ર નહીં, આ મંત્રના અધિષ્ઠાતા ભગવાન સ્વામિનારાયણ, નામીય સહિત. ભાદરા ગામના ડોસાભાઈ સ્વામિનારાયણ બોલતા એવી રીતે, પર્વતભાઈના મોઢામાંથી નીકળતું સ્વામિનારાયણ એવી રીતે,
વિશ્વાસ એ જ મોટી વિધિ છે, ભરોસો એ જ સાચી ભક્તિ છે. આજના માણસનો ભરોસો એટલો લૂલો, એટલો લંગડો, એટલો નમાલો બની ગયો છે, શું વાત કરું. સાહિત્યકારો બહુ સરસ દ્રષ્ટાંત આપ્યા હતા, બહુ સરસ સાહિત્યકારોનું દેશી દ્રષ્ટાંત, કે સાંજે દૂધની તપેલીમાં ચાર ટીપા છાશ નાખી ઢાંકણ ઢાંકીને માણસ સૂઈ જાય અને સવારે ખોલે ઢેફા જેવું દહીં તૈયાર થઈ ગયું હોય, ભૂલોવીન છાશ કરીને કઢી કરી નાખે. દૂધમાં ચાર ટીપા છાશ નાખતી વખતે નાખનારને ભરોસો છે કે આ ચાર ટીપા દૂધને દહીં બનાવી દેશે. અડધો અડધો કલાક ખોલી ખોલીને જોવે છે, કોઈ જોવે છે કે શું થયું, કેટલે આવ્યું, કેમનું થયું, થશે કે નહીં થાય, અડધો અડધો કલાકે દાદા ચેક કરે છે. આવી લૌકિક વસ્તુમાં આપણને વિશ્વાસ છે એવો આપણા જીવનમાં છે. આપણા સંતો દ્રષ્ટાંત આપે, ટ્રકના કે ટેક્સીના ડ્રાઈવર ઉપર આપણને વિશ્વાસ છે, એટલો પણ આપણને ભગવાન કે સદગુરુ ઉપર વિશ્વાસ છે. અદ્ભુત વાતો છે. કેવી ડોક્ટર મુલરની વાત ચાલતી હતી ને આપણે, એને રસોઈયાને કીધું તું ચિંતા ના કર, વેઇટ કર, ભગવાન કંઈક મેનેજ કરશે સારું. કલાક દોઢ કલાક થયો, ફરી વાર આવ્યો, ફરી જ જવાબ. ત્રીજી વાર આવ્યો, જમવાનો સમય થઈ ગયો, અકળાઈ ગયો છે રસોઈયો, હું શું કરું, નવરો છું, કોઈ વસ્તુ રાંધવા માટે છે નહીં. ડોક્ટર મુલર પણ રડી પડ્યા, એની આંખમાંથી બુંદ નીકળી ગયા. એને આકાશ સામે દ્રષ્ટિ કરી કે પ્રભુ આ બધું તારા ભરોસે હું કરું છું. કહેવાય છે, અચાનક ફોન આવ્યો કોઈક માણસનો, કઈ પાર્ટી રાખેલી, કોઈક કારણસર પાર્ટી બંધ રહી અને જમવાનું જાજુ બધું રાંધેલું તૈયાર, એ બધું અમારે આપવા આવવું છે તો આવીએ. ડોક્ટર મુલરે આકાશ સામે દ્રષ્ટિ કરીને ભગવાનને થેન્ક યુ કહ્યું, પ્રભુ મને વિશ્વાસ છે કે તું અમારી દરેક પ્રાર્થનાને સાંભળે છે. અહીંયા ડોક્ટર બાબુભાઈ છે, તમે બધા ઓળખો સારી રીતે, બરાબર, પિસ્કાટવેમાં છે. બાબુ કાકાની સાથે આપણે અહીંયા સંતોના કપડા 1.5 વર્ષ એમણે ધોયા છે માથે પોટલું ઉચકીને, એટલે ઘણી વાર બેસતા દાદાના ખિસ્સામાં $5 ન હોય અને કોઈ ગરીબ માણસ આવે ને $5,000 આપવાની વાત હોય, ધડ દેને આપી દે. હું પેટ્રોલ પંપ ઉપર જોબ કરીશ, ગમે ત્યાં જઈશ, મજૂરી કરીશ, પાછા કોઈ પણ માગવાના નહીં, મહેનત કરીશ ને કમાઈને એને આપી દઈશ. આવી રીતે દાદાએ કેવા કેવા કામ કર્યા એની મેં 5-10 ઘટના સાંભળી. મને એક દી હસતા હસતા બાબુ કાકા કહે, સ્વામી જેવું નરસિંહ મહેતાનું કામ હતું ને એવું જ મારું કામ છે. સારું સ્વેટર પહેરેલું ગરીબ છોકરાને આપી દીધું, ઘર ભાડે રાખેલું ગરીબ છોકરાને ઘર રહેવા આપી દીધું, પોતે 12 સુઈ જાય અમેરિકામાં. ગુંડાઓ મારી નાખવા આવેલા, ચપ્પુ પેટ ઉપર મૂકી દીધું ગુંડા લોકોએ મારી નાખવા માટે, ખૂન કરી નાખવા માટે. સત્ય ઘટના મુંબઈની આ એમની. અને એ મારનારો ચપ્પુ નીચે મૂકી રડી પડ્યો. અને બાબુ કાકાની આજે 20-20 વર્ષથી મુંબઈમાં એની પ્રોપર્ટીની બધી રક્ષા એ તત્વો કરે છે. જે મારી નાખવા આવ્યા હતા એ માથાભારે તત્વો, ચપ્પુ તો નીચે નાખી દીધું પણ આજે કેટલી મોટી એમની પ્રોપર્ટી મુંબઈમાં સાચવવાનું કામ કેટલા વર્ષોથી એ લોકો કરે છે. કયું તત્વ છે આની પાછળ, કયું તત્વ છે? વિશ્વાસ. આજે 82 વર્ષની દાદાની ઉંમર છે. સવારે 4:30 કે 5:30 વાગે દર્દીઓની, ગરીબ માણસોની સેવા ચાલુ કરે છે. જે જે આપણા ભક્તો જાણે છે, વિશ્વાસ, કેવળ ભગવાનનો વિશ્વાસ, પ્રામાણિકપણે કરેલો વિશ્વાસ, મારો મહારાજ જે કરશે સારું જ કરશે, જે કરશે એમાં મારું અને બધાનું હિત જ હશે, બસ આવો ભરોસો. એમનું આખું જીવન એક કોયડો જ છે, આખું જીવન. અત્યારની ભાષામાં કહેવું તો ટોટલી વિધાઉટ મેનેજમેન્ટ. દાદાને શું કરવું છે, કાલે ક્યાં જવું છે, કેમ જવું છે, એમને કશી ખબર, કોઈ પણને હા પાડી દેવાનું, બસ આટલું જ કામ એમને કરવાનું. શું પછી મેનેજમેન્ટ કોને કરવાનું, બધું ભગવાનને કરવાનું. પણ ભરોસો એવો છે એટલે ને,
આપણા ગુરુજીએ કંડારી ગુરુકુલની સ્થાપના કરી ત્યારે ગુરુકુલની વાત તો શરૂ થઈ ગઈ, પણ આવડી મોટી સંસ્થા કરવી હોય ત્યારના જે સારા સારા હરિભક્તો હતા ગુરુજી સાથે જોડાયેલા એ બધા એક જ પ્રશ્ન પૂછતા ગુરુજીને કે સ્વામી તમારી પાસે પૈસા કેટલા, એ તો કયો, તમે ગુરુકુલ ગુરુકુલ કરો છો પણ પૈસા વગર થોડું થવાનું. ત્યારે ગુરુજી એક જ વાત કહેતા કે આ ધોતિયા છે ને આ તમારા આપેલા છે, આ અમારા નથી, અમારી પાસે મૂડીમાં એક જ છે, અમારા મહારાજની નિષ્ઠા ને અમારા ગુરુદેવના આશીર્વાદ. વિચાર તો કરો, આશીર્વાદની મૂડીમાંથી એમણે કેવા કાર્યો કર્યા આપણે બધા જાણીએ છીએ. આજે સંસ્થા ભલે મોટી છે પણ જ્યારે શૂન્યમાં હતી, આપણા રમણ કાકા છે, આપણા શિકાગોળા હસમુખ ભગત છે, શિકાગોળા યોગેશ ભગત છે, આ બધા ભક્તો આવી એક નહીં અનેક ઘટનાઓના સાક્ષી છે કે જ્યારે સંસ્થામાં દૂધ લેવાના પૈસા નહોતા એવા સમયમાં પણ ગુરુજી કેટલા અચળ રહીને મહારાજમાં વિશ્વાસ રાખીને કાર્ય કરતા હતા અને ભગવાન એમની સાથે જોડાયા. ગુરુજી જે સંકલ્પ કરે ભગવાન પૂરો કરવા લાગ્યા, એ જે સંકલ્પ કરે ગુરુજી આગળ ચાલે ને ભગવાન પાછળ ચાલે. એટલે એ જન્મતા જતન કે ધે જીવન જાણું છું, મારી બહુ નામી બહુ વેધે જીવન જાણું છું, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. ભગવાન ઉપર ભરોસો કેળવતા શીખીએ આપણે થોડો, ભગવાન ઉપર ભરોસો રાખતા શીખીએ આપણે થોડો. બહુ અઘરું છે પ્રેક્ટિકલ જીવનમાં જ્યારે સમય સંજોગ સામે આવે ને ત્યારે રાખવો. કથા તો આગળ વધતી જ નથી, કહી દઈએ વાત. ચાલો ને ભીખુ દાદા, ગુજરાતીના સાહિત્યકારે કેવો ભરોસો રાખવો. ગંગોત્રીની યાત્રા કરવા ઘણા બધા જતા હતા, એમાં એક પદયાત્રી જે ગયા હશે ને ખબર હશે, ઊંચા પર્વતો, સાંકડી ગલી જેવા રસ્તાઓ, ઊંડી ખાઈ, અમે પણ ગયા છીએ, બહુ ભયંકર ભયંકર રસ્તા, નામ સાંભળતાની સાથે રસ્તાઓ દેખાવા લાગે. એમાં એક માણસ લપસી પડ્યો સીધો ઊંડી ખાઈમાં. સાથી બધા માણસોને નક્કી થઈ ગયું એ તો ખાઈમાં ગયો, આપણે ઉપર જઈ બે વાર સ્નાન કરીશું, એક વાર આપણું ને બીજી વાર એનું. બધાને નક્કી થઈ ગયું, રામ બોલો ભાઈ, રામ પૂરું થઈ ગયું, એ તો નીકળી ગયા બધા. ચડવાનું ઉતરવાનું ચાલુ, પેલો તો ખાઈમાં પડ્યો. ઊંડી ખાઈમાં પડતા પડતા એક ઝાડ ડુંગરામાંથી બહાર નીકળ્યું છે, એ ઝાડની ડાળી આના હાથમાં આવી ગઈ. આંબા ઉપર કેરી લટકે એમ આભય લટકી ગયા. ત્યાંથી બૂમો પાડે, બચાવો બચાવો, પણ એનો અવાજ કોણ સાંભળે. વિપત્તિનો આવે વરસાદ ત્યારે કોણ સાંભળે તેનો સાદ, વિપત્તિનો આવે વરસાદ. ચારે બાજુ સુનસાન છે, ઊંચા ઊંચા ડુંગરાઓ છે, બીજું કોણ હોય ત્યાં, કોણ એનો અવાજ સાંભળે. બચાવો બચાવો બચાવો, ઉપર પણ મૃત્યુ નીચે પણ મૃત્યુ, ક્યાં જવું. ખરેખર માણસ લટકે છે, એને લાગ્યું કોઈ બચાવશે નહીં, કોઈ મારું સાંભળશે નહીં. પછી ભગવાનને આર્ત સ્વરે પુકારવા લાગ્યો, હે પ્રભુ તું તો મારી રક્ષા કર, હે દયાળુ, હે દયાનિધિ, હે શરણાગત પ્રતિપાલક, હે ભક્ત વત્સલ, હે અનાથનાથ, હે અશરણ શરણ. ખૂબ ભગવાનને પ્રાર્થના કરી કરગરે, એમાં આકાશમાંથી દિવ્ય અવાજ સંભળાયો, તને બચાવવા માટે બંને મારા હાથ તૈયાર છે, મારી શરત એક જ છે, તને ઉપાડી લઈશ, તને ઝીલી લઈશ, પણ તે જે ડાળને પકડી છે ડાળને છોડી દે, પછી તને તેડી લઉં. શું કરશે દાદા? ના પાડી દાદાએ, હા ડાળ થોડી છોડાય, બસ. ભગવાનનો ભરોસો આપણને આવો છે. ઠાકોરજી રક્ષા તો કરે છે પણ પૂર્ણ ભરોસો હોય ને એની કરે છે, એટલી જ એમની ખામી છે.
અનન્યાસ ચિંતયંતો માં, અનન્ય ભાવે ચિંતન કરે. અનન્યાસ ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એવા ભક્તની તમામ જવાબદારી હું લઈ લઉં છું. તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, ભગવાને પ્રતિજ્ઞા કરીની બધી જવાબદારી મારી. પણ કોની? અનન્ય ભાવે જે ચિંતન કરે છે. તેસામ સતત યુક્તાનામ, અખંડ મારું સ્મરણ કરનારા છીએ. મહારાજને પ્રાર્થના કરી આપણા પિયુડા મહારાજ બહુ બળિયા છે. આપણા પૂજ્યપાદ ગુરુદેવ એવા સમર્થ સદગુરુ સંત છે. આ લોયાધામ પરિવારના એવા ઘણા બધા ભક્તોના જીવનમાં મેં જોયું છે, છે આજે પણ આપણે નોંધી શકીએ, ઉદાહરણ તરીકે આપી શકીએ એવા દાખલાવાળા હરિભક્તો આપણે આપણા પરિવારમાં છે. ધન્યવાદ આપીએ. પણ આપણને આવો ભરોસો ભગવાનમાં હોવો જોઈએ, આપણી જાત ઉપર ભરોસો. મહારાજને રાજી કરીશ જ, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવું જ છે. મોટા પુરુષના વચન ઉપર ભરોસો, એને જે કહ્યું છે, સત પુરુષ કો વચન હે જોવું બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન. કદાચ બ્રહ્માંડ ફરી શકે પણ સત્પુરુષનું વચન નહીં મિથ્યા થાય, આવો ભરોસો. અને ત્રીજું, ભગવાનના અસ્તિત્વ ઉપર વિશ્વાસ, મારો મહારાજ અખંડ મારી સાથે છે. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, પળે પળે. બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારી આજ સુધી. આ 3 માર્ચ 8:45 સુધી, હે આજ સુધી એને જ રક્ષા કરી છે ને દાદા. અને હમણાંની તમને બધાને કહું, અમે ઇન્ડિયા ગયા, મારા જીવનમાં તેવા કેટલા દાખલાઓ છે, હું ઝાઝા દાખલા ક્યાં કહું, પણ તમારી કે મારી જિંદગીમાં જે કંઈ સારું છે ને, ભગવાનને મોટા પુરુષની કૃપાનું જ ફળ છે. મને તો એટલા બધા અનુભવો થયા છે. આ વખતે વડોદરા ઉત્સવ, એમાં કથા કરવાની, પહેલે જ દિવસે કથામાં ગળું ખેંચાઈ ગયું, વાયરલ ઇન્ફેક્શન એટલું બધું લાગ્યું, એટલું બધું લાગ્યું. આ સિદ્ધ ભગત જય સ્વામિનારાયણ આટલું બોલાતું નહોતું. મેં તો ગુરુજીને ના પાડી, મારાથી કથા થશે જ નહીં. બીજે દિવસે મેં કરી જ નહીં. ત્રીજે દિવસે પણ મેં ના પાડી. ગુરુજી કે ના થશે તારાથી, તું કર. મેં કીધું એક શબ્દ નથી બોલાતો મારાથી. મને કે ના કર, તારે કરવાની છે, તૈયારી કરી દે. એક શબ્દ બોલાતો નહોતો. કથા ચાલુ કરી, તમે બધા સાંભળતા હતા, ત્યાં તો એક એક હરિભક્તોને આશ્ચર્ય થયું. દવાખાને કેટલા ડોક્ટરોની દવા લીધી હતી, કોઈ કામ લાગી નહીં, પણ દુવાએ કામ કર્યું. એવી સરસ મજાની કથા થઈ. એવી જ રીતે એવી જ હાલતમાં આખી આખી કથા પૂરી થઈ ગઈ, તો એ ખબર ના પડી. ચોક્કસ ભગવાનની અને મોટા પુરુષની કંઈક કૃપા છે, છે ને છે. આપણને વિશ્વાસ જ્યારે જાગે ને, ત્યારે અનુભવ થાય છે. એસે હે યાકો દ્રઢ વિશ્વાસા, કાલ કર્મ સે ન હો વહી નાસા, તદપિ જતન મે અપને રહે ના, તદપિ જતન મે અપને રહે ના, જાની કે કોઈ કો ના મન લેના, જાની કે કોઈ કો ના મન લેના. અમને ભગવાનમાં એવો વિશ્વાસ છે, કાળ કર્મ અમારો નાશ નહીં કરી શકે. છતાં પણ જુઓ, તદપિ જતન મે અપને રહે ના. છતાં પણ સાંભળજો, જ્યાં આપણે કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, કોઈ પણ શાસ્ત્ર સાંભળીએ, એમાં પરંતુ શબ્દ આવે ત્યારે આમ સીધા બેસીને સાંભળવું. એ પરંતુ શબ્દ આપણે ચૂકી જઈએ છીએ, એના જ પ્રોબ્લેમ છે. છતાં પણ એટલે કે પરંતુ, આપણે પણ પોતે પોતાનું રક્ષણ સાવધાનીથી કરવું જોઈએ. જાણીને કોઈનું નામ લેવું જોઈએ નહીં, એટલે કોઈને હળી કરવી જોઈએ નહીં. આપણે શું કરીએ, વિશ્વાસના નામે ઓવર વિશ્વાસમાં આવી જઈએ. શું કરીએ, મારે કેવું ન જોઈએ. આપણા સંપ્રદાયના બહુ સારા સંત, એમને બહુ મોટું એક્સિડન્ટ થયું. એક સંત ધામમાં જતા રહ્યા, હમણાંની જ ઘટના, હમણાં ફરી વાર એટલું મોટું એક્સિડન્ટ થયું.
આખા સંપ્રદાયના સારા સંતો બહુ ખીજાયા અમને, બહુ ખીજાયા. અરે સાધુ, તમે આટલા સારા સાધુ, થોડો તો વિવેક રાખો. પેલા સાધુ કે, પણ ઠાકોરજીને જે કરવું છે થવાનું. અલ્યા ભલા માણસ, ઠાકોરજી પર બધું ઢોળી ના દો, થોડા નીતિ નિયમને જાણીએ. 15 વર્ષનો છોકરો ડ્રાઇવિંગ ઉપર બેસાડી દીધો, તમારા જીવનને 15 વર્ષના છોકરાને આપ્યો જેની પાસે લાયસન્સ નથી, કાયદાકીય શાસ્ત્ર ગાડી ન ચલાવી શકે, સરકારી કાયદો તમે તોડો. હાવ નાનો બાળક છે, 130ની સ્પીડે ગાડી ચાલે છે, અને ગાડી અથડાની, અને તમે નાખ્યું કોના ઉપર? કોના ઉપર નાખ્યું? આ તો મૂર્ખામી છે. કાયદાનો ભંગ આપણે કરીએ છીએ, સજા આપણને બીજાને મળે છે, અને આપણે પછી નાખીએ છીએ કોના ઉપર? ભગવાનની ઈચ્છા ઉપર. આ વિશ્વાસ નથી. મહારાજ શું કહે છે? તદપે જતન મે અપને રહેના. સાવધાન થઈને જીવીએ, સાવધાન થઈને બોલીએ, સાવધાન થઈને જીવનમાં રહીએ, સાવધાન થઈને સાંભળીએ. જાની કે કોઈ કો નામન લેના. સામેવાળો ખોટો છે, ખબર પાડી દઉં, બતાવી દઉં, હું સમજેના મનમાં. હે, ઘણા કહે છે ને એમ ન ચાલે. ઠાકોરજી પછી એવી રીતે રક્ષા કરવા કોઈની બંધાયેલા નથી. બહુ અદભુત મહારાજે દ્રષ્ટાંત જે આપ્યું છે ને દાદા, એટલું મને ગમી ગયું છે ને. કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ એમાં તફાવત છે. કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં તફાવત છે, સાંભળજો. ગજબની આ બધી વસ્તુ છે. જો આ શાસ્ત્રો તમે કે હું ન સાંભળતા હોય તો આ બધી સમજણ આપણને બધું કેવું છે, એક દ્રષ્ટિનું જ્ઞાન છે. આપણે વિશ્વાસ સાંભળો પછી બીજું બધું ભૂલી જઈએ, પાછું ધર્મ નિયમ ભૂલી જઈએ, ભક્તિ ભૂલી જઈએ, કાયદા શાસ્ત્ર ભૂલી જઈએ, બધું ભૂલી જઈએ. ઠાકોરજી રક્ષા કરે છે, પણ કોની? એની આજ્ઞામાં રહી છે એનું. આ વાત તો સ્વીકારવી પડશે ને, એની આજ્ઞા તો પાળવી પડશે ને. પછી હાવ બધું એના ઉપર નાખી દેશું એમ નહીં, એની આજ્ઞા પાળવી પડશે, એના સંતો ભક્તો પ્રત્યે આદર રાખવો પડશે. એને જ્યાં જ્યાં આપણને ઉભા રહેવાનું કીધું છે ત્યાં ઉભું રહેવું પડશે. મેરે માલિક કી અદા હે નિરાલી, કોઈ ઉર્દુના શાયરે લખ્યું. મેરે માલિક કી અદા હે નિરાલી, ઉઠાતા બહુત હે લેકિન ગિરાને કે બાદ. ઉઠાતા બહુત હે લેકિન ગિરાને કે બાદ. એકવાર ઠાકોરજી પરીક્ષા એવી જબરજસ્ત કરે છે, એક ડાળી પકડી હોય ને એક ડાળી, એને પણ છોડી દેવાનું કહે છે. ઈ છોડી દેવાની તૈયારી જેની હોય એની રક્ષા ઠાકોરજી કરે છે. આપણે તો 1000 ડાળી પકડીને બેઠા છીએ, બોલો, અને પાછું નાખીએ કોના ઉપર? કોના ઉપર નાખીએ? દાદા, ખરેખર સંપ્રદાયના બધા સંતોને બહુ દુઃખ થયું કે આટલા સારા સાધુ અને આવી રીતે આવી મોટી ભૂલો કરે. બહુ ઠપકો આપ્યો એમને. હમણાંની જ ઘટના, અમે ઇન્ડિયા હતા ત્યારની, કેટલો મોટો અકસ્માત. એટલે મહારાજ કે સાવધાનીથી જીવવું જોઈએ, સાવધાનીથી પોતાની જાતનું જતન કરવું જોઈએ. ગમે તે પેટમાં નાખી દે ને પછી બીમાર થઈને પછી કહેવાય ઠાકોરજીની ઈચ્છા હોય તો બીમાર થઈએ જ નહીં, એમ કહે હોય? જે નડે ન ખાવું. ધર્મામૃતમાં લખ્યું શ્રીજી મહારાજે, ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીની વસ્તુ પણ જે શરીરને માપ સાનુકૂળ ન હોય તો પ્રસાદીનો મહિમા જાણીને પણ ન ખાવું, આવું લખ્યું. આ તો ડાયાબિટીસ હોય 320 અને જલેબી પાછો 500 ગ્રામ ઉપાડી જાય, કે પ્રસાદીમાં મળી છે ને તો લઈ લઈએ, બીજું શું. મરવાનું તો આજે કે કાલે નક્કી જ છે, તો ભગવાન કે જા પછી, બીજું શું. આ વિશ્વાસ નથી. વિશ્વાસનું આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. વિશ્વાસ અને અતિરેક વાળો વિશ્વાસ એમાં તફાવત છે. કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ એમાં તફાવત છે. થોડો ચોખવટ કરીએ. જુઓ, મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. હવે આ વાત તમને સમજાઈ જશે. કેમ જે, કેટલી સરસ મહારાજે વાત કરી. કેમ જે, વિષ્ટા ઉપર કોઈ પથ્થર ફેંકે તો વિષ્ટાના છાંટા ઉડે, અને ફળવાળા આંબા ઉપર કોઈ પથ્થરનો ઘા કરે તો એને કેરી જ મળે. એનો અર્થ શું છે? વિષ્ટા જેવા આ કુમાર્ગી લોકો, એની સામે જો આપણે આંગળી કરશું તો આપણને પણ શું ઉડવાનું? છાંટા ઉડવાના. અને કોઈ આંબાવાળા ફળવાળા સારા સજ્જન હશે, એની જોડે તકરાર કરીશું, શું થશે? તકરાર કરશું તો એનું ફળ મીઠું મળશે. અને આ દુષ્ટ માણસો સામે જો આપણે પથ્થરો નાખશું તો શું ફળ મળશે એનું? માટે દુષ્ટ સાથે દુષ્ટતા ન કરવી એ જ સાચી સાધુતા છે. ફરીવાર કહું છું,
दुष्ट साथे दुष्टता न करवी ए ज साची सज्जनता साची साधुता अने साची भक्तता छे। एवी ज रीते संत अने असंत नी रीत छे। ते अमे शुद्धपणे कह्युं, ते अमे अति शुद्धपणे कह्युं त्यारे त्यां आवी रीते महाराजे दीवान चिमनरावजीने वात करी त्यारे त्यां समझणा जे बेठा हता सांभळजो, तेमणे कह्युं आ जगतमां आपने कोई जीती शके एम नथी। जे कोई आपनुं अपमान करशे तो आप तो कल्पवृक्ष जेवा छो, अपमान करनारनुं अपार अपमान थशे, आमां कोई खोटू नथी। अत्यारे संध्याटाणुं थयुं छे, अमे कहीए छीए તે કુમાર્ગી અધર્મીઓ ધૂળ ધાણી થઈ જવાના, આગળના સમયમાં કેટલાક સત્પુરુષો થઈ ગયા છે, તેમને જેટલાય સંતાપ્યા છે, હિરણ્યકશિપુ રાવણ કંસ જેવા હતા તો પણ આકડાના તૂળની જેમ ઉડી ગયા છે, અંતર્યામી પરમાત્મા ઘટઘટની જાણે છે, તેઓ અધર્મીઓને પછાડીને ફેંકી દેશે। ભક્તોએ આ વાત કરી, એમની વાત પણ એમના વિવેક પ્રમાણે બરાબર છે, મહારાજનો એમને વિશ્વાસથી બોલ્યા છે, સમજીને બોલ્યા છે, સાવધાનીથી બોલ્યા છે। જ્યારે કોઈ સત્પુરુષનો દ્રોહ કરે ત્યારે તેના ચિત્તમાં મોહ પેદા થાય છે, મોહથી તેની બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી તે વ્યક્તિનો પણ નાશ થાય છે। આટલી વાત થઈ ત્યાં તે સમયે પ્રગટાવેલી અપાર મસાલો આવી, લોકો બધા જય જયકાર બોલવા લાગ્યા। તે સમારે સમયે અપાર બિલોરી કાચવાળા ઝાડ પ્રગટાવ્યા, મંડપની અત્યંત પારાવારની શોભા કરી, તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા, ચોપદાર નેકી પુકારતા હતા, સંતો આરતી બોલવા લાગ્યા। તે સમયે શ્રીહરિ પોતે રામકૃષ્ણ ગોવિંદ હરે આવા ભગવાનના નિષ્પાપ નામ બોલીને નારાયણ ધૂન કરવા લાગ્યા। શ્રીહરિ જે શબ્દ બોલતા 14 ભુવનમાં વ્યાપી જતા, શ્રીહરિ અહીંયા જેવું બોલે તેવું જ ગીરી વન વૃક્ષ તે બધા ગર્જના કરીને બોલતા હતા, સરોવર નદી ને પંખી જે કોઈ હતા તે પણ એવા જ મંત્ર બોલતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા ધૂનના શબ્દોથી આખું આકાશ ભરાઈ ગયું। જે મોટા મોટા દેવતાઓ કહેવાતા હતા તે પણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનના શબ્દોને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા। આપણે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ છેલે સ્વામિનારાયણ 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 કરીએ છીએ ને, એ મહારાજના સમયનો રિવાજ, એવી ધૂન જામી ભાઈ, હા સ્વામિનારાયણ 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 એવી તાળી પાડીને નાચતા નાચતા કૂદતા કૂદતા ધૂન જામી, શબ્દોને સાંભળીને શ્રીહરિનું ધ્યાન થતું, ધ્યાન થતાની સાથે તેમના નાડીપ્રાણ ખેંચાઈ જતા, જમપુરીમાં જે જીવ હતા અને અત્યંત નરકનું દુઃખ ભોગવતા હતા તેમણે ધૂનનો સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યો, તેનાથી તેના પણ બધા પાપ બળી ગયા, યમરાજાને આશ્ચર્ય થયું, બોલો નામમાં તો કેટલી મોટી તાકાત છે। ઘણી વાર સાંભળ્યું છે એટલે બહુ જાજુ નથી કહેતો, પાછા 10 વાગી જશે દાદા જો ચાલુ કરશું તો, પણ આપણે મહારાજના પ્રાગટ્યના 236 વર્ષ નિમિત્તે કાલે વાત કરી હતી, બધા ભક્તો કંઈક 236 નો આંકડો રાખી, 236 દંડવત કા 236 પ્રદક્ષિણા, 236 માળા, 236 ફંદુના પાઠ, 236 જન્મંગલ, આજે ઘણા બધા ભક્તોના મેસેજ આવ્યા છે, ઘણા બધા ભક્તોના ઈમેલ આવ્યા છે, ઓનલાઈન પણ ઘણા બધા ભક્તોના મેસેજ આવ્યા છે। બધા ભક્તો કંઈક ભજન કરજો, ભજન બધા પ્રશ્નની એક જ દવા છે, ભજન બધા પ્રશ્નની એક જ દવા છે। આ શાસ્ત્ર પણ તો જ સમજાશે, ક્યારે ભજન કરશું ત્યારે, જીવનમાં મૂંઝવણના સમયે યોગ્ય રસ્તો તો જ મળશે, ક્યારે ભજન કરશું ત્યારે, સુખને પચાવવાની પાત્રતા પણ તો જ મળશે, ક્યારે ભજન હશે ત્યારે, દુઃખને સમજવાની લાયકાત પણ ત્યારે જ મળશે, ક્યારે ભજન હશે ત્યારે, વૃદ્ધ માણસ પણ યુવાન જેવા ત્યારે જ રહેશે, ક્યારે ભજન કરશે ત્યારે, અને યુવાન માણસ પણ વૃદ્ધ જેવા સમજણા ત્યારે જ રહેશે, ક્યારે ભજન કરશે, ભોજન નહીં ભજન સમજજો, ભોજન ના લઈ લેતા બધી જગ્યાએ પાછા, માટે બધા ભજન કરજો। ઘણા સમયથી એક પ્રેઝન્ટેશન બનાવતો હતો, આ શનિવારે પરમ દિવસે, કાલે તો શુક્રવાર છે, ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું, શનિવારે પ્રેઝન્ટેશન સભામાં કરવાના છીએ, તમે બધા ભક્તો ઓનલાઈન જોજો, ઘણું પ્રેરણાદાયી, મારે રોજ વાંચન વધતું જ જાય છે, વધતું જ જાય, ચિંતન વધતું જાય છે, એમાંથી એટલો જ સાર મને મળ્યો છે, એટલો જ સાર કે આપણા બધા પ્રશ્નો આપણે જ ઊભા કરીએ છીએ। મને ગળાનો બહુ પ્રોબ્લેમ હતો, ડૉક્ટરે અડધો કલાકે બોલવાની ના પાડેલી, કેટલા ડૉક્ટરે સર્જરી કરવાનું કીધું, કેટલા ડૉક્ટરે બીજું કીધું, કેટલા ડૉક્ટરે ત્રીજું કીધું,
ગુરુજીના આશીર્વાદથી ગાડી ચાલે છે, પણ અમારા વડોદરાના ENT સ્પેશિયાલિસ્ટ સંજય જોશીએ બહુ સરસ મને વાત કરી. મને કે સ્વામી, તમારું ગળું છે, તમારે હાજુ રાખવું એ તમારા હાથમાં છે અને બગાડવું એ તમારા હાથમાં છે. અમે ડોક્ટરો ટીકડા આપી આપીને તમને કોઈ દી બીજી વાત કરવાના જ નથી. સ્વામી, આટલું તમે ધ્યાન રાખજો. એની વાત મને એવી ફિટ થઈ ગઈ દાદાએ. આપણા પ્રશ્નો આપણે જ ઉભા કર્યા છે, બધા જ પ્રશ્નો. આ શાસ્ત્રોને સમજણપૂર્વક વાંચી વિચારી અંતરદ્રષ્ટિ કરીને જો જોઈએ ને, થોડું શાંત ચિત્ત થઈને, તો એટલી વાત નક્કી છે કે આપણે આપણા જીવનના પ્રશ્નોને ઉકેલી શકીએ. બધા જ પ્રશ્નો. ભગવાન બુદ્ધ કહેતા આ દુનિયાના ચાર સત્ય છે. પહેલું સત્ય, આ દુનિયામાં દુઃખ છે જ. બીજું સત્ય, દુઃખનું કારણ છે કંઈક. ત્રીજું સત્ય, દુઃખનું નિવારણ પણ થઈ શકે. અને ચોથું સત્ય, દુઃખનું આત્યંતિક નિવારણ પણ થઈ શકે, એટલે મુક્તિ પણ થઈ શકે. ચાર સત્ય ભગવાન બુદ્ધે આખી જિંદગી સાધના કરીને શોધ્યા. દુઃખ છે, દુઃખનું કારણ પણ છે, એ દુઃખનું નિવારણ પણ છે, અને દુઃખનું આત્યંતિક નિવારણ એટલે આત્યંતિક મુક્તિ પણ છે. ત્યાં આપણે જવું છે, વિચારી લઈએ. તો સાંભળજો, થોડું ભજન કરજો. શનિવારનું પ્રેઝન્ટેશન આપણે બહુ સરસ છે, જોશું ત્યારે. ત્યારે યમરાજ એમ બોલ્યા, ભગવાને આવો કોઈ અવતાર લીધો નથી. શ્રીહરિના પ્રતાપથી પાપીઓના બધા પાપ નાશ થઈ ગયા. નિષ્પાપ થયેલા બધા ઉજ્જવળ જીવ દેવના શરીરને પામ્યા. તેમને લેવા માટે દિવ્ય વિમાનો આવ્યા. તેમાં અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા. પાપી જીવ બધા દેવ થઈને વિમાનમાં બેઠા. ત્યારે તેમને યમરાજે કહ્યું, તમે અત્યારે જે દેવ થયા છો તે તમારા પોતાના પુણ્યના બળથી નથી થયા, સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી તમે થયા છો. યાદ રાખજો, તમારા પાપોનો કોઈ પાર હતો જ નહીં, પણ અત્યારે તો તમારો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. તેમના પ્રતાપને જો તમે ભૂલી જશો તો પાછા ફરીને મારા દૂતો લેવા આવીને ઉભા રહેશે. આ હકીકત તમે ચોક્કસ યાદ રાખજો, ભૂલશો નહીં. જ્યારે ભૂલશો ત્યારે મારા દૂતો તૈયાર જ છે. ત્યારે દેવ થયેલા તે જીવો હાથ જોડીને યમરાજને કહેવા લાગ્યા, સ્વામિનારાયણ નામ જ અમારે માટે તો હવે જીવનદાતા બન્યું છે. અમે જો તે મહામંત્રને ભૂલી જઈએ તો ચોક્કસ અમે આપના ગુનેગાર ગણાઈશું. સ્વામિનારાયણ મહામંત્રે અમારો ઉદ્ધાર કર્યો છે, તેના પ્રતાપને મેં ક્યારેય ભૂલીશું નહીં. જો કે આપે સાચી વાત કહી છે, તેમાં કંઈ ખોટું નથી. આ જીવ તો મહાન મલિન છે, વારે વારે વાત ભૂલી જાય છે, છતાં ભગવાન વારંવાર તેનું જતન કરતા રહે છે. શ્રીહરિનો આવો અમાપ પ્રતાપ દેખીને ઘણા દેવો વિસ્મિત થયા. શ્રીહરિ ધૂન કરી રહ્યા. 48 મિનિટ 2 ઘડી સુધી ધૂન ચાલી. રાત થઈ ગઈ. તે વેળાએ સંતોએ સ્તુતિ કરી. અનંત પ્રતાપને ધારી રહેલા ભગવાન, હે પ્રભો, આપનો જય થાવો. આપના પ્રતાપને દેવતાઓ કે મુનિઓ યથાર્થ રીતે કળી શકતા નથી. જેની જેવી બુદ્ધિ તે પ્રમાણે સમજે છે તે દેવો આપને સર્વોપરી માને. અમને તમારા ચરિત્ર જોઈને કોઈ પ્રકારનો મોહ ન થાય. હે ભગવાન, તમે અમને અને દેવોને એવી મતી દેજો, અમારી આ વિનંતીને અંતરમાં ધારજો. આવું બોલીને સૌએ ચરણોમાં નમસ્કાર કર્યા અને શ્રીહરિએ તેમની વિનંતીને સાંભળી લીધી. પછી સર્વે મુનિવર્યો અત્યંત ખુશ થઈને સરોદ, તબલા, સિતાર વગેરે વાદ્યોને લાવ્યા. મુક્તાનંદ સ્વામી કાફી અને હોરીના પદ ગાવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામી પણ તેવું જ ગાતા હતા. દેવાનંદ સ્વામી પણ ભારે ગાયક હતા. શ્રીહરિ એક વખત બોલ્યા કે આ સંતો પૂર્વે દેવ ગંધર્વ હતા, તેઓ અત્યારે આ ભૂમિ ઉપર દેહધારી થયા છે. હવે તેઓ સત્સંગમાં આવ્યા છે, તેના મહાન ભાગ્યનું વર્ણન થઈ શકતું નથી. અત્યારે જે સંતો સત્સંગમાં આવ્યા છે તે બધા પૂર્વના મહાન બળિયા છે, કોઈને કોઈક ધામના મુક્તો છે. આ સત્સંગમાં અત્યારે આવ્યા છે એટલે આ બધા સંતો મહાન મુક્તો છે. હરિભક્તો શ્રીહરિને પહેરાવવા માટે ફૂલહાર લાવતા હતા. શ્રીહરિ પણ સામે પ્રેમ જણાવીને બધા લઈ લેતા હતા. શ્રીહરિ એકે એક દરબારને સંભાળીને ફૂલહાર આપતા હતા. એ રીતે ધર્મકુમાર શ્રીહરિ સંતોને પણ પ્રેમથી સંભાળી સંભાળીને હાર આપતા હતા. શહેરમાંથી મોટા મોટા સાહુકારો પણ દર્શન કરવા માટે આવતા હતા. તે સાહુકારોને શ્રીહરિ હાર આપતા, બીજા હરિભક્તોને પણ ફૂલહાર આપતા. જેમ ફૂલોનો બાગ ફૂલેલો હોય તેમ તે સભા ફૂલહારોથી શોભી રહી હતી. મુનિજનો સુંદર રાગથી પદ ગાતા હતા. તે વખતે મધ્યરાત્રિ થવા આવી. શ્રીહરિએ સૌને રજા આપી એટલે સભામાંથી સૌ ઉઠ્યા. સૌએ પરસ્પર જય સ્વામિનારાયણ કહીને વંદન કર્યા. પછી તેઓ પોતપોતાને ભવને ગયા. શ્રીહરિ જઈને પોઢ્યા, પણ તે વખતે અતિશય પ્રેમ લાવીને સૌ સંતોને શ્રીહરિએ ત્યાં બોલાવ્યા અને બધાએ મુનિઓને કહેવા લાગ્યા. પોઢતા પોઢતા મહારાજે શું વાત કરીએ સોમવારે સાંભળીશું. એ શ્રી સહજાનંદ સ્વામી
શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં વિશ્વાસ અને ક્ષમાનું મહત્વ તથા સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી નારકીઓનો ઉદ્ધાર કર્યો એ નામે 103 તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.